વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી ની અંદર સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 16 17 18 અને 19 બરાબર જે બહુ મહત્વના દાખલા છે એ દાખલા જોઈએ. ચલો જોઈએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી એની અંદર સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવામાં આવી છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે જુઓ અહીંયા આપણને કીધું છે 7 ઇનામોની જોગવાઈ કરવાની છે, બરાબર. તો એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે n બરાબર કેટલા છે, 7. અને કુલ રૂપિયા આપેલું છે, બરાબર, 7 ઇનામ છે, કુલ રૂપિયા આપેલું છે. કુલ એટલે સરવાળો કહેવાય. તો Sn બરાબર 700 એ પણ આપણને ખબર પડી. બે વસ્તુ રકમ આપણને આપેલું છે. બીજું શું કીધું છે, જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય, પ્રત્યેક ઇનામ કેવું આગળના ઇનામ કરતા ઓછું હોય, તો એનો તફાવત આપેલો છે કે d બરાબર કેટલું આપો ઓછું એટલે -20 કહેવાય. બરાબર, આટલી ત્રણ વસ્તુ આપેલું છે અને આપણે આગળ આપણે વસ્તુ શોધવાનું છે, બરાબર. હવે જોઈએ પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. જોઈએ આપણે પ્રત્યેક ઇનામની આખી શ્રેણી રચવી પડશે અહીંયા, બરાબર. તો સૌથી પહેલા તો આપણે ધારો કે આપણે પહેલું ઇનામ આપણે માની લઈએ કે ધારો કે પ્રથમ ઇનામ બરાબર, ધારો કે આપણે પ્રથમ ઇનામ ધારી લઈએ કે પહેલું ઇનામ કેટલું હોય, પ્રથમ ઇનામ એ હોય, બરાબર. પ્રથમ ઇનામ એ હોય તો બીજું ઇનામ કેટલું હોય, અહીંયા શું કીધું, આપણે પહેલા શું કીધું છે, પ્રત્યેક ઇનામ બીજા ઇનામ કરતા 20 જેટલું ઓછું એટલે એ -20 હોય, બરાબર. પછી ત્રીજું ઇનામ કેટલું, આના કરતા 20 ઓછું છે, બરાબર. ત્રીજું ઇનામ તો કેટલું હોય, તો એ માઇનસ બીજા 20 બાદ કરીએ એટલે એ -40 થઈ જાય. ચોથું ઇનામ કેટલું હોય, એ -60. આ રીતે બધા ઇનામો હોય, બરાબર. તો આપણે સરવાળાની રકમ શોધવાની છે. તો આપણે દાખલો ગણી દઈએ. જો ફરીથી બોલું, 7 ઇનામો છે એટલે n બરાબર 7. પછી કુલ 700 ઇનામો છે, કેટલા છે, 700, એટલે Sn બરાબર 700. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું એટલે તફાવત આપી દીધો છે કે ઓછું એટલે માઇનસ, d બરાબર -20. આપણે પહેલું ઇનામ આપણે a ધારીએ, બરાબર. પ્રથમ આપણે પ્રથમ કહેવાય તો એ ધારીએ તો બીજું શું આવે, એ -20 એટલે પહેલા કરતા ઓછું એટલે 20, પછી એના કરતા 20 ઓછું એટલે એ -40. આ આપણે શ્રેણી આપણે બનાવી. હવે આપણે દાખલો ગણીશું સરવાળાનું સૂત્ર લઈ. તો Sn બરાબર n છેદમાં 2a પ્લસ n -1 ઇન્ટુ d. આ આપણું સરવાળાનું સૂત્ર બનાવ્યું. Sn બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n -1 ઇન્ટુ d. Sn તો આપણને ખબર છે સરવાળો કેટલો છે, 700. તો 700 લખી દીધા. n બરાબર કેટલા છે, તો n બરાબર 7 આવેલા છે. તો 7 ભાગ્યા 2 લખીએ. 2a એ બરાબર, તો આપણે એની જગ્યાએ એ જ લખવાનું છે પ્લસ, કારણ કે પ્રથમ ઇનામ એ બરાબર એ હતું એટલે પ્રથમ ઇનામ એ લખ્યું. એન -1 તો 7 -1 લખીએ. અને ડી બરાબર તફાવત, તો ડી બરાબર કેટલો તફાવત છે, -20. તો અહીંયા લખીએ -20. 700 ગુણ્યા 2 ઉપર જતા રહે, 7 નીચે ઉતરી જાય, બરાબર. 2a પ્લસ 7 1 જાય તો 6, અને અહીંયા આવ્યું -20. પહેલા આપણે કૌંસનું કામ પૂરું કરીએ. 7 1 જાય તો 6, એમ 7 ચલાવીએ તો કેટલા આવ્યા, અહીંયા 100 આવ્યા. 100 દુ 200 બરાબર 2a. પછી આ બંનેનો ગુણાકાર થાય, એકવાર માઇનસ 20 છે, 120 -120 થયા. કેટલા થયા, -120. તો 200 અને 120 આ બાજુ, તો +120 થઈ જાય, બરાબર 2a.
सरवाळो करीए तो 320 थाय, 320 बराबर 2a, तो a बराबर केटला आया 320 ना आपणे बे वडे भागीए तो a बराबर केटला आया 16 दू 32 थाय, तो a बराबर केटला आया 160 बराबर, a बराबर केटला आया 160 એટલે પહેલું ઇનામ ખબર પડી ગઈ કેટલું આવ્યું 160 પહેલું ઇનામ 160 આવ્યું બીજું ઇનામ કરવું હોય તો 160 માંથી 20 બાદ કરવાના તો બીજું ઇનામ કેટલું થાય 140 ત્રીજું ઇનામ કેટલું થાય 160 માઈનસ 40 તો ત્રીજું ઇનામ કેટલું થાય 120 બરાબર ચોથું ઇનામ કરવું હોય તો 160 માંથી 60 બાદ કરીએ તો કેટલા થાય 100 બરાબર આ રીતે બાદ કરતા રહીશું तो प्रत्येक इनामनी रकम मळशे केटला केटला बात करवाना याद राखजो 20 20 बात करवाना 100 माथी 20 बात करेले 80 बात करिए तो 60 बात करिए तो 40 बराबर એટલે આ રીતે 1 2 3 4 5 6 7 સાતે સાત ઇનામની રકમ મળી ગઈ આપણે બરાબર પહેલું ઇનામ 160 20 બાત કર્યા 140 20 બાત કર્યા 120 20 બાત કર્યા 100 એ તો વાત કરતા કરી તો પ્રત્યેક ઇનામની રકમ આપણને મળી ગઈ બરાબર દાખલો સહેલો જ છે સમજો ખાલી રકમ મોટી છે રકમ પરથી ગભરાઈ નહીં જવાનું પણ રકમમાં શું આપેલું છે અને શું શોધવાનું છે એ આપણને ખબર આપણે અહીંયા પ્રત્યેક ઇનામની રકમ કીધી એનો મતલબ આપણે એવું નહીં લખ્યું ડાયરેક્ટ કહી દીધું ને કે સમાંતર શ્રેણી શોધો પણ આપણને ખબર પડી જો કે આ શ્રેણી રચવાની છે શ્રેણી શોધવાની છે બરાબર હવે આપણે આગળ બીજો નવો દાખલો જોઈએ એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાના અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે કેવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે દાખલા તરીકે ધોરણ 1 નો વિદ્યાર્થી હોય તો વિભાગ 1 કે વિભાગ 1 વૃક્ષ અને ધોરણ 2 નો વિભાગ ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલશે દરેક ધોરણમાં 3 વિભાગો છે તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષો એટલે સરવાળો શોધવાનો છે બરાબર કેટલા વૃક્ષોનું વાવેતર થશે જો ધોરણ 1 ના 3 વિભાગો છે બધા અહીંયા લખેલું છે દરેક ધોરણમાં 3 વિભાગો છે શું લખેલું છે દરેક ધોરણમાં 3 વિભાગો છે સમજી લો ધોરણ 1 ના 3 વિભાગો હોય ધોરણ 1 નો વિભાગ છે 1 વૃક્ષ વાવ અને એમાં 3 વિભાગ હોય તો 1 વૃક્ષ વાવ તો કેટલા થાય 3 વિભાગના 3 વૃક્ષો થયા એવી રીતે ધોરણ 2 ના પણ 3 વિભાગો છે દરેક ધોરણમાં 3 વિભાગો છે એટલે ધોરણ 2 ના પણ 3 વિભાગો છે દરેક જણે કેટલા વૃક્ષ વાવવાનું છે 2 વૃક્ષો વાવવાના છે એટલે 2 વત્તા 2 વત્તા 2 3 વિભાગના 2 2 અને 2 એમ કરી 6 થાય એવી રીતે ધોરણ 3 નું જોઈએ તો પણ પ્રત્યેક ધોરણ દરેક ધોરણમાં 3 વિભાગો છે જ બધામાં 3 વિભાગો જ લખવાના અને જેટલું ધોરણ હોય એટલા વૃક્ષો વાવવાના છે તો આ લોકો 3 વૃક્ષો 3 3 અને 3 ત્રણે ક્લાસના હોય સમજી લો કે અ બ ક હોય તો અ ના વિભાગ વાળા બી 3 વૃક્ષો વાવ બ ના વિભાગ વાળા બી 3 વૃક્ષો વાવ અને ક ના વિભાગ વાળા બી 3 વૃક્ષો વાવ એટલે આ રીતે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ 3 વૃક્ષો વાવ બીજા ધોરણના વિદ્યાર્થીઓ 6 વૃક્ષો વાવ ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ 9 વૃક્ષો આવા આવી રીતે સલંગ ચાલતું જાય તો ધોરણ 12 ના 3 વિભાગો છે તે લોકો દરેક વિભાગ 12 12 વૃક્ષો વાવે તો પે અનો અ વિભાગ હોય તો એ 12 વૃક્ષો વાવે બ વિભાગ બી 12 વૃક્ષો વાવે ક વિભાગ બી 12 વૃક્ષો વાવે એમ કરી કુલ 36 બરાબર તો આપણે જોઈ શકાય તો આપણી શ્રેણી મળી ગઈ આપણને 3 6 9 અને 36 બરાબર આ રીતે આપણને શ્રેણી મળી આપણને હવે દાખલો કેવી રીતે ગણવાનો છે તે બીજું તમે જોઈ શકો કે અહીંયા 12મા ધોરણનું સુધીનું આપેલું છે તો એક તો આપણને ખબર પડી ગઈ કે n બરાબર 12 છે બીજું આપણને શું ખબર પડી ગઈ અહીંયા પ્રથમ પદ બરાબર a બરાબર 3 એટલે પહેલું પદ a બરાબર 3 છે એ બી ખબર પડી ગઈ છેલ્લું પદ જેને આપણે tn પણ કહેવાય અને l પણ કહેવાય એ પણ આપણને ખબર પડી ગઈ 36 છે બરાબર અહીંયા શોધવાનું શું છે કેટલા બરાબર અહીંયા m બરાબર જો m બરાબર 12 a બરાબર 3 અને tn બરાબર l બરાબર 36 બરાબર એટલે આપણે en ની જગ્યાએ આપણે an આપણે અહીંયા આપણે an કહેવામાં આવે પહેલા tn કહેવામાં આવતું એટલા માટે ભૂલ થઈ મારી
दाखलो गणी सकी एन बराबर बार लेवाना केटला लेवाना छे बार तो एन नी जगह आपणे बार लखीए तो बार भाग्या बे पहलू पद पहलू पद तो आपणे खबर छे त्रण अने छेल्लू पद भी खबर छे छत्रीस तो बार भाग्या बे एटले छ छत्रीस ना त्रण केटला थाय ओगणचालीस तो छ नवा चौपन चौगड़ो वधी आवी पांच छ तरी अढार अढार ने पांच तेवीस बसो चौत्रीस वृक्षों आवे बराबर तो धोरण एक थी वाणी बार मा सुधीना बधा विभागों बधा छोकरा जे भण ए प्रमाणे केटला वृक्षों वावे ए लोको बसो चौत्रीस वृक्षों वावे कहेवाय अहींया केटला वृक्षों एटले सरवाळो शोधवानो तो सरवाळो बराबर केटलो जवाब आवे आपणो बसो ने चौत्रीस बराबर हवे आगळ जोईए वारा परथी ए अने बी ने केंद्र लई क्रमिक अर्धवर्तुळोनी मदती एक कुंतलाकार बनावेल छे कुंतलाकार आकृति आ रीतनी आवशे बराबर आ रीतनी आकृति आ रीते चोपड़ी मां पण दर्शावेली छे जोई लेशो ए प्रमाणे હવે તેની શરૂઆત એ થી થાય છે તેની શરૂઆત ક્યાંથી થાય છે અહીંયા એ થી થાય છે અહીંયા બરાબર તેની શરૂઆત એ થી થાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ બરાબર 0.5 પહેલી ત્રિજ્યા 0.5 પછી 1 સેમી 1.5 સેમી આ રીતે વધતું જાય છે એ પ્રમાણે અને 2.0 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળો બને છે કેટલા બને છે 13 અર્ધવર્તુળોથી બનતા આ કુંતલ આને કહેવાય કુંતલ કુંતલની લંબાઈ શોધો બરાબર કુંતલની લંબાઈ આપણે શોધવાની છે અને પાયની કિંમત આપેલી છે 22/7 હવે આપણે સૂત્ર લખીએ તો અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર શું થાય પાઈ આર તો આપણે એ ને કેન્દ્ર લઈ કરીએ આપણે પહેલું એ ધારીએ બરાબર એ ને કેન્દ્ર લઈ કરીએ અને 0.5 પહેલી ત્રિજ્યા છે 0.5 તો અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર સૂત્ર શું છે આપણો પાઈ આર તો પાઈ ના પાઈ લખ્યા અને આર બરાબર કેટલા લખ્યા 0.5 એવી તો બીજું જોઈએ તો બી કેન્દ્ર લઈએ અને હવે 0.5 થી પાઈ પછી કેટલું લેવાની 1 સેમી ત્રિજ્યા લેવાની તો અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાઈ આર તો પાઈ ના પાઈ લખ્યા અને આર ની જગ્યાએ 1 લખ્યું એવી તો સી કેન્દ્ર લઈએ તો સી ની જગ્યાએ ત્રીજી જગ્યા 1.5 છે એવી ત્રિજ્યા લેતા અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાઈ આર પાઈ ના પાઈ અને આર ની જગ્યાએ કેટલા લેવાના 1.5 આવી રીતે 13 અર્ધવર્તુળો છે કેટલા છે કુલ 13 અર્ધવર્તુળો છે એટ આપણે દાખલો ગણવાનો છે જોઈ લઈએ તો એનો આપણે સરવાળો શોધવાનો છે કુલ લંબાઈ શોધવાની છે એટલે સરવાળો થશે બરાબર તો પહેલાનો આપણે જવાબ કેટલો આવ્યો તો 0.5 બીજાનો જવાબ આવ્યો તો 1 પાઈ ત્રીજાનો જવાબ આવ્યો છે 1.5 પાઈ છેલ્લે એવા 13 ક્રમિકો છે અડધા 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 નહીં તો 13 ને આપણે બે વડે ભાગીએ તો છેલ્લે 6.5 પાઈ આવે આ સમજો 13 ક્રમિક વર્તુળો છે અને આપણે અડધું અડધું વધતું જાય છે અડધું અડધું એક ઉમેરીએ પાછા અડધા ઉમેરી દોઢ અડધા ઉમેરી એટલે બે અડધા ઉમેરી એટલે 2.5 એવી રીતે 13 ક્રમિક વર્તુળોને કારણે છેલ્લી સંખ્યા કઈ આવે 6.5 આવે એક કામ કરીએ આપણે પાઈને કાઢી દઈએ પછી આપણે અંદર ઇન્વર્ટ કરી દઈશું તો આપણી નવી રકમ કેટલી મળી ગઈ 0.5 પ્લસ 1.5 બરાબર અને છેલ્લે 6.5 પછી આપણે પાઈને અંદર ઇન્વર્ટ કરી દઈશું બરાબર હવે આપણે સાદી શ્રેણી આવી ગઈ તો આપણે ખબર છે એ બરાબર કેટલા છે આપણા 0.5 ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એ કામ કરીએ આપણે પહેલું છેલ્લું બંને પદો આપેલા છે તો આપણે સરવાળાનું નાનું સૂત્ર લઈને દાખલો ગણીએ એટલે ડી ની જરૂર નહીં પડે આપણે બરાબર તો સરવાળાનું નાનું સૂત્ર લખીએ તો એસએન બરાબર એન છેદમાં 2 બરાબર એસએન બરાબર એન છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એલ આપણે નાનું સૂત્ર ઉપયોગ કરી શકાય કારણ કે પહેલું અને છેલ્લું પદ બંને આપણને ખબર છે તો આપણે મોટું સૂત્ર લખવાની જરૂર નથી બરાબર તો એનની જગ્યાએ એન બરાબર કેટલા છે 13 ક્રમિક વર્તુળો છે કેટલા છે રકમમાં આપેલું છે 13 તો આપણે અહીંયા એનની અહીંયા 13 લખી એનની જગ્યાએ લખીએ 13 ભાગ્યા 2
એ બરાબર પહેલું પદ છે 0.5 અને એલ બરાબર છેલ્લું પદ છે 6.5 બરાબર તો 13 ભાગ્યા 2 ના એ પ્રમાણે લખી દઈએ 13 ભાગ્યા 2 13 પદોનો સરવાળો છે આ બંને સરવાળો કરીએ 6.5 ને 0.5 કેટલા થાય 7 થાય કેટલા થાય 7 બરાબર તો આપણે કેટલી રકમ આવી 13 ભાગ્યા 2 અને ગુણ્યા 7 આવી હવે આપણે તમને ખબર હોય છે આપણે પાઈ પહેલાથી કોમન કાઢી રાખ્યો હવે પાઈ ની કિંમત અંદર લખી દઈએ તો આપણો દાખલો બરાબર આપણો જવાબ તો આવી ગયો યાર 13 ગુણ્યા 7 ભાગ્યા 2 જે આવે જવાબ કહેવાય પણ આપણે પાઈ ની કિંમત તો ઓલરેડી લખવાની હતી તો હું પાઈ ની કિંમત લખી દઉં કેટલા લખી દઉં પાઈ ની જગ્યાએ 22/7 લખી દઉં 7 ઉડાવી દીધા 2/11 ઉડાવી દીધા 13 × 11 કરીએ તો બાજુમાં 13 × 11 કરું બરાબર 13 × 11 કરીશું આપણે એટલે 143 આવશે કેટલા આવશે 143 તો કહી શકાય કે કુંતલની લંબાઈ કેટલી થાય 143 બરાબર એકદમ સહેલો દાખલો છે ખાલી યાદ રાખવાનું છે પહેલું 0.5 છે તો 0.5 પાઈ લેવાના બીજું 1 સેમી છે તો 1.5 1 સેમી લેવાના ત્રીજું 1.5 છે 1.5 સેમી લેવાના આ રીતે 13 ક્રમિક પદો છે અડધા અડધા ઉમેરતા જઈએ તો છેલ્લી સંખ્યા 6.5 થાય 13 ક્રમિક વર્તુળો છે અડધા અડધા ઉમેરે 13 ના અડધા 2 એટલે 13 ના અડધા કરવા જઈએ એટલે 6.5 થાય એટલે છેલ્લી સંખ્યા 6.5 આવશે પછી અમારી પાઈ કોમન કાઢી દીધું 0.5 1 1.5 6.5 થઈ ગયું હવે આપણે નાનું સૂત્ર પહેલું અને છેલ્લું સૂત્ર બંને પહેલું અને છેલ્લી બંને રકમ આપણને ખબર છે તો નાનું સૂત્ર લઈને દાખલો ગણીશું એકદમ સરળતાથી જવાબ આવશે જ્યારે આપણો જવાબ આવે પછી પાઈ ની કિંમત મૂકી દેવાની 22/7 એટલે કહી શકાય કુંતલની લંબાઈ જે આપણે રાઉન્ડ મારી દો ને આ રીતે કુંતલની લંબાઈ વાળું તે કુંતલની લંબાઈ સમગ્ર કેટલી થાય 143 થાય એ પ્રમાણે કહી શકાય બરાબર હવે આગળ જોઈએ સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 19 લાકડાની 200 ભારીઓ ગોઠવવામાં આવે છે તળિયાની હારમાં 20 ભારીઓ બરાબર સૌથી નીચે 20 પછી એની ઉપર 20 ભારીઓ ગોઠવવાની છે પછી એની ઉપર 19 ભારીઓ પાછું એની ઉપર 18 ભારીઓ આ રીતે વારા પરથી ભારીઓ ગોઠવતા રહેવાના બરાબર 20 ભારી એની ઉપર 19 ભારી પછી 18 ભારી 17 ભારી એ તો ગોઠવતા રહેવાનું છે બરાબર તો આવી રીતે 200 ભારીઓ ગોઠવવાની છે કુલ સરવાળો આપી દીધો છે 200 બરાબર 200 શું આપેલું છે આપણને સરવાળો અને તો કેટલી હાર બનશે એટલે આપણે એન શોધવાનું છે બરાબર તો પહેલા આપણે પ્રથમ પદ કરીએ આપણે ખબર છે પ્રથમ પદ અને આપણે એને એ કહીએ છીએ એ બરાબર 20 સામાન્ય તફાવત જ્યારે આપણે ડી કહીએ છીએ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું બીજું પદ છે 19 અને પહેલું પદ છે 20 એટલે ડી બરાબર કેટલા આયા -1 બરાબર ડી બરાબર -1 આયા પછી અહીંયા 200 ભારીઓ કુલ 200 સરવાળો આપી દીધો છે Sn બરાબર 200 અને કેટલી હાર બનાવી શકાય એટલે n બરાબર શોધવાનું છે બરાબર રકમ બરાબર ખાસ સમજી લેવાની કે કેવી રીતે બનાવેલી છે તે બરોબર તો આપણે પ્રથમ પદ એટલે a બરાબર 20 સામાન્ય તફાવત એટલે d બરાબર a2 -a1 એટલે કે 19 માંથી 20 બાદ કર્યા બીજા પદમાંથી પહેલું પદ એટલે d બરાબર -1 આવ્યા આપણને 200 કુલ ભારીઓ ગોઠવવાની છે સરવાળો 200 આપી દીધો છે બધા ભારીઓની સંખ્યા કેટલી છે Sn બરાબર 200 અને આવી કેટલી હારો બનાવી શકાય તો n બરાબર આપણે શોધવાનું છે બરાબર હવે આપણે સરવાળાનું સૂત્ર લખીએ સરવાળાનું સૂત્ર Sn બરાબર એક છેલ્લી સંખ્યા કેવું કશું આપેલું નથી તો આપણે મોટું સૂત્ર લખવું પડશે તો Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ આપણે સરવાળાનું સૂત્ર લખ્યું મોટું સૂત્ર n ની જગ્યાએ તો આપણે શોધવાના છે Sn તો આપણને ખબર છે 200 તો 200 બરાબર n/2 2a એ પ્રથમ પદ બરાબર છે 20 પ્લસ n માઇનસ 1 અને d બરાબર છે આપણે કેટલા આપેલા છે -1 200 ગુણ્યા 2 તો કેટલા થાય 400 400 બરાબર n 20 ગુણ્યા 2 એટલે 40
प्लस हवे जोईए आपणे एक वार माइनस 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 एन आ बने गुणाकार करिए बे वार माइनस प्लस एटले एक एका एक आ रीते फरीथी बोलू आ 200 અને 2 નો વચ્ચે ક્રોસ ગુણાકાર થઈ ગયો 200 ગુણ્યા 2 એટલે 400 400 બરાબર n 20 2 40 પણ આનો ગુણાકાર કરવાનો છે એકવાર માઇનસ માઇનસ 1n એટલે માઇનસ 1n એટલે માઇનસ n આ બંનેનો ગુણાકાર કર બે વાર માઇનસ પ્લસ એટલે પ્લસ 1 તો 400 બરાબર n અને 40 અને 1 41 માઇનસ n આવ્યો बराबर 40 ने 41 माइनस एन आयो तो 400 बराबर 41 एन माइनस एन नो वर्ग गोठवी दी आपड़ा एन नो वर्ग माइनस 41 एन बराबर मैं आबाजू गोठवी ना क्या माइनस नो प्लस करियो प्लस नो माइनस करियो 400 देने जगह पर अच्छे प्लस 400 बराबर 0 गोठवी दी आपणे माइनस नो प्लस करियो पछी आ प्लस नो माइनस करियो 400 एनी जग्या पर छे बराबर 0 हवे गुणाकार करी 400 लावाना गुणाकार करी केटला लावाना छे 400 अने बे अहीं बाजू में लखी दी आपणे जोई लो n नो वर्ग माइनस 41 n अने प्लस 400 बराबर 0 गुणाकार करी 400 लावाना मैं तुमने आगळा अवयव शिखवाडेला छे भाई गुणाकार करी लावाना 400 अने सरवाळो बादबाकी करी लावाना माइनस 41 बराबर एवो कयो गुणियो छे एनो गुणाकार करवाथी 400 थाय अने सरवाळो बादबाकी करवाथी केटला थाय 41 बराबर तो आपणे आपणे आ शोधवू होय तो गुणाकार 400 ने 100 बाकी बराबर 41 तो 16 गुणे 25 करवा दी रहा है मैं तुमने आगे लसाली सिखवाड़े रू छे बराबर 16 ने 25 करिए એટલે माइनस 16 ने 25 एक सरवाळो करीन जवाब आवे जेनी साली लावानी बन्ने मुकी बन्ने माइनस 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 16 ने माइनस 25 केला થાય माइनस 41 मोड़े जवाब लखिए तो आगे n लगाई देवाना n माइनस 16 n माइनस 25 बराबर 0 ઓછા 16 ના વત્તા 16 એટલે n બરાબર 16 આયા અને n બરાબર 25 આયા બરાબર આપણો જવાબ બંને ધન છે એટલે બંને જવાબ આવી છે કાં તો 16 ભી આવો અને 25 ભી આવો બરાબર હવે બીજું શું કીધું છે આપણને કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે બરાબર સૌથી ઉપરના હારની અંદર કેટલી ભારીઓ હશે તો આપણે એનો મતલબ કે છેલ્લી સંખ્યા આપણે શોધવાની છે આ સૌથી નીચે 20 હતી એના ઉપર 19 હતી ભારી એના ઉપર 18 હતી તો છેલ્લી આપણે an નું સૂત્ર લઈને દાખલો ગણવાનો તો પણ આપણે પહેલા an ની આપણે 16 લઈ કરીએ આપણે 16મું પદ સમજીએ બરાબર 16મું પદ કયું આવે છે तो 16મો પદ એટલે શું કહેવાય a + 15d કહેવાય શું કહેવાય a + 15d તો a + 15 અને d ની જગ્યાએ કઈ આવે d ની જગ્યાએ માઈનસ 1 બરે સોરી a ની જગ્યાએ કિંમત તો આપણને ખબર છે a બરાબર કેટલા હતા આપણે 20 હતા a ની જગ્યાએ 20 મૂક્યું 15 d ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના d ની જગ્યાએ માઈનસ 1 મૂકવાના तो 20 माइनस 15 एका 15 એટલે 5 આવશે બરોબર કેટલી આવશે અહીંયા જે છેલ્લામાં છેલ્લી બારી આવશે એ 5 આવશે એકમાં એવું કહે છે હવે હું 25મું પદ કરું 25મું પદના આપણે સમાંતર શ્રેણી પ્રમાણે કેવી રીતે કઈ થાય a + 24d થાય 16મા પદની અંદર શું થાય a + 15d તો 25મું પદની અંદર કઈ થાય a + 24d એની જગ્યાએ એની જગ્યાએ 20 લખવાના પ્લસ 24 ડી ની જગ્યાએ માઈનસ 1 છે તો 20 એકવાર માઈનસ 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 24
तो माइनस चार आया। अब आप समझी सकिए कि भारी नी संख्या छेली माइनस हो सके नहीं। माटे आपने कही सकाए कि जे सोलमा पद वालो जवाब छे बराबर, तो ऊपर नी आर में केटली भारी हो सके, तो ऊपर नी आर में पांच भारी हो सके, माइनस चार भारी हो सके नहीं। शा माटे? कारण के भारी नी संख्या केटली छे, प्लस एक बे त्रण चार एवं धन में संख्या होवी जोईए, तो आपणो जवाब याद रहे छे प्लस पांच छे ए जवाब साचो बराबर, એટલે આ માઇનસ ચાર તો હોઈ શકે નહીં બરાબર, તો એ પ્રમાણે આપણો જવાબ પાંચ આવે। અહીંયા કીધું કે ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે, તો ઉપરની હારમાં ઉપરની હારની અંદર પાંચ ભારીઓ હોઈ શકે બરાબર। આ રીતે આપણે એક તો અહીંયા શું શોધવાનું હતું, પહેલા કેટલી હાર એટલે આપણે એન શોધવાનો હતો, અને ઉપરની હારમાં કેટલી સંખ્યા શોધવાની એટલે એ એન શોધવાનો હતો। તમે સોળમું પદ લઈને દાખલો ગણ્યો અને પચીસમું પદ લઈને દાખલો ગણ્યો, બંને જવાબ હતા એટલા માટે બરાબર। તો એ પ્રમાણે આ પ્લસ જવાબ આવ્યો, માઇનસ જવાબ આવ્યો, પણ ભારીઓની સંખ્યા કદી માઇનસ ન હોય માટે આપણે આપણે કહી શકાય કે ઉપરની હારમાં પાંચ ભારીઓ હશે બરાબર।